નમસ્કાર પહેલાં તો પાટીદાર સમાજનો ખૂબ ખૂબ આભાર કે કવિતા માટે મને અહીંયા આમંત્રિત કર્યો હવે સીધી જ કવિતાની વાત કરું તો માની મમતા બધાને ખબર જ છે કે માની મમતા શું છે ગર્ભધારણથી લઈ અને પ્રસવ સુધીની જે પીડા છે અંદાજીત નવ મહિનાની જે પીડા છે એ પીડાને આલેખી કવિઓ કે સામાન્ય માણસ પણ માની મમતાને ખૂબ જ ઉચ્ચ સ્તરે લઈ જતા હોય છે પણ એની સાથે સાથે બાપ પણ એવું એક પાત્ર છે કે જે કોઈ પણ જાતની લાગણી દર્શાવ્યા વગર માની સાથે જ એટલા જ એટલી જ પીડા સહન કરી અને આગળ વધતું હોય છે તો કવિતાએ શું કરવાનું કવિતાએ અવ્યક્ત લાગણીઓને વ્યક્ત કરવાની તો માની જેમ મમતા છે એમ બાપની જે લાગણીઓ છે એ કેટલી કેટલી જગ્યાએ દુભાતી હોય છે અથવા તો એને તકલીફ પડતી હોય છે એ આ એક ગીત રજૂ કરું છું એમાં આ લેખવાની કોશિશ કરેલી છે કે અણગમતું પણ એની ખાતર ગમતું ક્યારેક કરવાનું અણગમ તું પણ એની ખાતર સંતાનો માટે અણગમ તું પણ એની ખાતર ગમતું ક્યારેક કરવાનું હથિયાર વગર સંતાનો પાસે રોજ સિકંદર બનવાનું ખૂબ જ અઘરું લાગે સાલું પપ્પા થઈને ફરવાનું એટલે પપ્પા જે બેના હોય એને બધા જે હર્ડલ્સ આવતા હોય વિઘ્નો આવતા હોય એને હસતા મોડે જે સહન કરીને આગળ વધતા હોય છે એની આ વાત છે કે અણગમતું પણ એની ખાતર ગમતું ક્યારેક કરવાનું હથિયાર વગર સંતાનો પાસે રોજ સિકંદર બનવાનું ખૂબ જ અઘરું લાગે સાલું પપ્પા થઈને ફરવાનું ને જીવન આખું દરિયો છે તોફાન ભલે ને આવે જીવન આખું દરિયો છે તોફાન ભલે ને આવે નાખુદા છે એ જ ખરા જે એમાં નાવ ચલાવે આવી હિંમત દીકરાને દઈ ખુદ અંદરથી ડરવાનું ખૂબ જ અઘરું લાગે સાલું પપ્પા થઈને ફરવાનું ને સાત નહીં સત્તાવીસ કોઠા પણ એ જીતી જાણે સાત નહીં સત્તાવીસ કોઠા પણ એ જીતી જાણે પપ્પા ખાલી હારે છે દીકરીના શક પણ ટાણે સાત નહીં સત્તાવીસ કોઠા પણ એ જીતી જાણે પપ્પા ખાલી હારે છે દીકરીના શક પણ ટાણે દિલમાં અનરા ધાર વરસે પણ ઉપરથી હસવાનું ખૂબ જ અઘરું લાગે ચાલુ પપ્પા થઈને ફરવાનું ને અંતિમ બંધ છે કે નવી નવેલી વાતો એની આપણને ના ફાવે કારણ કે હવે જનરેશન ગેપ જે આવે ને નવી નવેલી વાતો એની આપણને ના ફાવે રીત રિવાજો જૂના જૂના એ પણ ના અપનાવે ત્યારે એવું લાગે ચાલું સામા વેણે તરવાનું ખૂબ જ અઘરું લાગે સાલું પપ્પા થઈને ફરવાનું આભાર